નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત એમાં એકમ નવ ભાષા સજ્જતા એમાં આપણે જોવાના છે વિભક્તિ પરિચય તો આપણે અગાઉ જોયું હતું કે વર્ણ પરિચય એમાં આપણે સ્વર અને વ્યંજન વિશે કે એનું ઉચ્ચારણ સ્થાન વિશે આપણે જોઈ ગયા હતા આજે આપણે વિભક્તિ પરિચય જોવાના છે તો એમાં અહીં પેજ નંબર ચુમ્માલીસ એના પર અહીં કેટલાક વાક્યો આપ્યા છે એ આપણે જોઈએ કે રાકેશઃ ક્રીડતી વિપુલઃ પુસ્તકેન પાઠયતી મમ માતા ગાયતી દયા ફલમ દદાતી તો અહીં જે વાક્યો છે એમાં જે ક્રિયાપદ હોય છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે કે આ જે એક વાક્ય છે એમાં કે કરતા ક્રિયાપદ અને કર્મ હોય છે તો એ જે કરતા અને ક્રિયાપદ એ વિવિધ સંબંધોથી જોડાયેલું હોય છે અને એ સંબંધ જોડવાનું જે કામ કરે છે એ કોણ કામ કરે છે તો વિભક્તિ તો આ રીતે આ જે વિભક્તિ છે એ નામની સાથે જુદા જુદા સંબંધો ધરાવે છે અને જ્યારે આપણે વ્યવહારમાં બોલવામાં કે બોલવા માટે વિભક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીં આપણે પહેલું વાક્ય જોઈએ કે રાકેશઃ ક્રીડતી કે રાકેશ એ શું છે નામ છે અને ક્રીડતી એ શું છે ક્રિયાપદ છે તો આ પ્રમાણે નામ અને આજે ક્રિયાપદ છે એની સાથે સંબંધ કોણ દર્શાવે છે રાકેશઃ એ પ્રથમ વિભક્તિ છે તો અહીં આપણને વિભક્તિ જોવા મળે છે એ જ રીતે વિપુલઃ પુસ્તકેન પાઠ્યતિ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કર્તા કર્મ અને કર્તા કર્મ અને ક્રિયાપદ આમ ત્રણ પદો છે તો અહીં વિપુલ પુસ્તકથી પુસ્તકથી વાંચે છે તો આ પ્રમાણે અહીં પણ આપણે જે કર્મ છે અને ક્રિયાપદ એ જોડાઈને રહે છે તે જ પ્રમાણે મમ માતા ગાયતી કે મારી માતા ગાય છે તો આ પ્રમાણે અહીં પણ જે કર્તા છે એ ક્રિયાપદ સાથે સંબંધ દર્શાવે છે ત્યાર પછી છે દયા ફલમ દદાતી કે દયા છે એ ફળ આપે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પોટો સમજીએ ત્યાર પછી આપણને એમાં ખ્યાલ આવશે તો જુઓ પેજ નંબર પિસ્તાલીસ તો એમાં એક આપણને અહીં કોઠો આપ્યો છે એમાં આપ્યું છે વિભક્તિનું નામ અને એ શું દર્શાવે છે અને એના ઉદાહરણ આપ્યા છે તો આપણે જોઈએ તો વિભક્તિઓ સાત છે કેટલી છે સાત આ વિભક્તિઓ આના જેવી જ ગુજરાતીમાં પણ વિભક્તિઓ આવે છે તમને ખૂબ જ ઉપયોગી થશે જ્યારે તમે નવ દસમાં આવશો ત્યારે આ ખાસ તમારે મોડે કરવાનું છે ને અત્યારથી જ આ જે મેન જે પાયો હોય છે આ વિભક્તિ હોય છે તો મિત્રો અહીં વિભક્તિઓ સાત છે તો કઈ કઈ છે વિભક્તિના નામ જોઈએ તો પ્રથમા વિભક્તિને નામ છે કરતા અને એ શું દર્શાવે છે તો ક્રિયાનો કરનાર જે કરતા છે એ શું દર્શાવે છે ક્રિયાનો કરનાર હોય છે અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ગજહ એટલે કે હાથી તો અહીં જે હાથી છે એ શું છે કરતા છે આપણે ઉદાહરણમાં જોયું ને કે રાકેશઃ ક્રીડતી તો રાકેશ એ શું છે કરતા છે કે એમાં માત્ર કરતા જ હોય છે અને એમાં કોઈ પ્રત્યય હોતું નથી તો અહીં આપણે જોઈ શકીએ છીએ ગજ એટલે કે હાથી કે હાથી રમે છે તો એ કઈ વિભક્તિ કહેવાય છે પ્રથમા એમાં શું હોય છે માત્ર કે ક્રિયાપદ અને કરતા હોય છે અને હાથી એ પ્રથમા વિભક્તિ છે અને ક્રિયાનો જે કરનાર છે એ જ મુખ્ય બાબત એ પ્રથમા વિભક્તિમાં જોવા મળે છે ત્યાર પછી દ્વિતીયનું વિભક્તિનું નામ છે કર્મ એટલે કે ક્રિયાનું કર્મ જે કર્મ કરે છે એ અહીં ઉદાહરણ આપ્યું છે કે ગજમ એટલે કે હાથીને તો આપણે વાક્ય બનાવીએ કે હાથીને પાણીમાં રમવું ગમે છે તો અહીં મિત્રો ને ને એ શું દર્શાવે છે તો એનું પ્રત્યય છે તો આપણે આ પ્રમાણે ગુજરાતીમાં હાથીને બોલીએ ત્યારે સંસ્કૃતમાં કેવી રીતે બોલાય છે ગજમ બરાબર તો આ પ્રમાણે ગજમ એટલે કે હાથીને એ કર્મ વિભક્તિ અને એ દ્વિતીય વિભક્તિનું છે અને ક્રિયાનું કર્મ દર્શાવે છે આજે દ્વિતીય વિભક્તિ ત્યાર પછી છે તૃતીયા કરણ એટલે કે સાધન કે ક્રિયાનું સાધન કે કોઈ પણ વાક્ય હોય એમાં એના વડે એના થકી તે હોય છે તે તૃતીયા દર્શાવે છે તો અહીં ઉદાહરણ છે ગજે ન તો હાથી વડે તો હાથી વડે મોટા મોટા ઝાડનો નાશ થાય છે તો આ પ્રમાણે જે હાથી છે એના વડે જ જે મોટા મોટા ઝાડ છે એનો નાશ થાય છે તો આ પ્રમાણે આજે શું દર્શાવે છે તૃતીય વિભક્તિ કે એનું સાધન છે એ દર્શાવે છે તો એમાં કોઈ પણ નામ આવી શકે અહીં આપણને માત્ર એક હાથીનું ઉદાહરણ આપ્યું છે તૃતીય વિભક્તિ સોરી ચતુર્થી વિભક્તિ સંપ્રદાન એટલે કે ક્રિયા જેના માટે થઈ હોય તે તો અહીં ઉદાહરણ છે ગજાય એટલે કે હાથી માટે તો અહીં મિત્રો જે પ્રત્યય છે એ છે માટે અને સંસ્કૃતમાં અહીં ય પ્રત્યય લાગે છે કે હાથી કે દેવ હાથી માટે ખોરાક લાવે છે આગળ છે પંચમી એટલે કે અપાદાન કે જે સ્થાનેથી છૂટું પડવું તેને કહેવાય અપાદાન અહીં ઉદાહરણ છે ગજાત એટલે કે હાથીમાંથી કે કોઈપણ જે ક્રિયા હોય છે ત્યાંથી છૂટું પડવાની ક્રિયા છે કે હાથીમાંથી હાથી દાંત મળે છે કે આપણને હાથીમાંથી આપણે જ્યારે એમાંથી દાંત મળે તો એમાંથી એ છૂટું પડવાની ક્રિયા છે એટલે એને કહેવાય છે પંચમી અને એનું નામ છે અપાદાન ત્યાર પછી છે ષષ્ઠી તો ષષ્ઠી વિભક્તિમાં હંમેશા સંબંધક એટલે કે નામોની જેની સાથે સંબંધ હોય એને કહેવાય છે સંબંધક કે ગજસ્ય તો એમાં હાથીનો હાથીના હાથીની હાથીનું એટલે કે કોઈ પણ નામ હોય એમાં નો ની નું ના વગેરે જે એને પ્રત્યયો લાગેલ હોય છે અને એની સાથે સંબંધ દરખા દર્શાવે છે એને કહેવાય છે કે હાથીનું આપણે ઉદાહરણ જોઈએ છે કે હાથીને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તો આ પ્રમાણે કોઈ પણ નામ હોય અને નો ની નો ના વગેરે લાગે એને કહેવાય સંબંધક ત્યાર પછી છે સપ્તમી એટલે કે અધિકરણ કે જેના આધારે ક્રિયા થતી હોય તેને કહેવાય છે અધિકરણ ગજે એટલે કે હાથી માં કે હાથી ઉપર તો આપણે ઉદાહરણ જોઈએ કે હાથી ઉપર અંબાડી મૂકી સવારી કરવામાં આવે છે તો એ કઈ વિભક્તિ ગણાય અધિકરણ કારણ કે એમાં હાથી ઉપર આવ્યું છે હાથી માં અને હાથી ઉપર આ બે પ્રત્યયો યાદ રાખવાનું માં અને ઉપર હવે સંબોધન આપણે આ સંબોધનમાં વાત કરવાની હોય છે તે વ્યક્તિને સંબોધન કરવાનું હોય છે તો આપણે હે ગજહ એટલે કે હે હાથી ઊભો રહે કે કોઈને પણ આપણે માનવાચક સંબોધન કરવાનું હોય તો એના માટે આ સંબોધન વિભક્તિ વાપરવામાં આવે છે હવે આપણે આ વિભક્તિ જોઈ ગયા હવે આપણે આગળ જોઈએ કે ઉપરોક્ત વિભક્તિ કોષ્ટકના અભ્યાસ પરથી સંસ્કૃત વાક્યો સરળતાથી સમજી શકાય છે કે ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય છે તેવા વાક્યો આપણે કોઈ પણ પાઠ છે કાવ્યો છે એમાં આવેલા જ હોય છે કે એ નામ છે એ ક્રિયાને ક્રિયાપદ અને નામ સાથે જોડાયેલ જ છે અને વિવિધ વિભક્તિઓથી આ જે વાક્ય હોય છે એ જોડાયેલું હોય છે હવે આપણે આગળ જોઈએ તો પેજ નંબર છેતાલીસ એના ઉપર આપ્યું છે કે અહીં નામોના રૂપો આપ્યા છે કે નામોના રૂપોમાં પણ પુલ્લિંગ હોય છે સ્ત્રીલિંગ હોય છે અને નપુષકલિંગ હોય છે આપણે અગાઉ જોઈ આવ્યા જોઈ ગયા છીએ કે આપણે જે પહેલાં પહેલાં જે પ્રકરણ હતું એમાં આપણે ચિત્રપદાની જોઈ આવ્યા છીએ હવે આપણે જે ગજનું જોયું તે જ પ્રમાણે અહીં ઘણા બધા નામના રૂપો આપ્યા છે કે રામહ બાલહ નૃપહ શાલા બાલા માલા વનમ પુસ્તકમ અને ધનમ પરંતુ અહીં જે નામ છે એમાં શું છે પુલ્લિંગના નામો છે સ્ત્રીલિંગના અને નપુસલિંગના નામોમાં વિભાજીત કરેલા છે તો આ કેવી રીતે ખબર છે ખબર પડે છે કે સંસ્કૃત ભાષામાં કેટલાક નામ હોય છે એના અંતે શું હોય છે સ્વર હોય છે કે અંતે જ્યારે જે શબ્દ બોલે એમાં જે સ્વર હોય છે એના આધારે એના વિભાગ પાડવામાં આવે છે ક્યાંથી નામોના સ્વરાંત નામ અને અંતે વ્યંજનવાળા નામોને વ્યંજનાંત નામો કહેવામાં આવે છે તો આપણે અહીં જોઈએ વન બાલા અને શાલા આ જ્યારે શબ્દો આપણે બોલીએ તો એની પાછળ આપણને અ ઉચ્ચારણ સંભળાય છે અ અથવા આ તો એને કહેવાય છે સ્વરાંત નામો જ્યારે ભગવત વાકહ અને મરુત વગેરે વ્યંજનાંત નામો છે કે આપણને ખ્યાલ આવી જાય કે વંજનાર્થ એટલે કયા કથી શુદ્ધિના શબ્દો હવે આપણે આગળ જોઈએ સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ એક વચન દ્વિવચન અને બહુવચનમાં થાય છે આપણે આગળ જે વિભક્તિના રૂપો જોયા એમાં ફક્ત એક વચનના જ વિભક્તિના જે ઉદાહરણ આપણે જોયા ગજમ ગજે ગજાથ એ કેવા હતા એક જ વિભક્તિ કે કોઈ એક એક જ નામના માટે હતું તો અહીં આપણે એક અકારાંત નામનું ઉદાહરણ આપ્યું છે એ આપણે જોવાનું છે તો અહીં આપ્યું છે અકારાંત પુલ્લિંગ અને રામ તો એ કયું છે અ લાગે છે એટલે અકારાંત પુલ્લિંગ છે તો અહીં આપણને સાત વિભક્તિ અને છેલ્લી સંબોધન આવી વિભક્તિઓ અહીં આપી દીધી છે આપણે આગળ અગાઉ જોઈ ગયા છીએ કે કેટલી વિભક્તિ છે પ્રથમા દ્વિતીય તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી અને સંબોધન હવે આપણે અહીં જોવાનું છે એક વચન હોય તો એના માટે આપણે ગજ જોયું તે જ પ્રમાણે રામહ આવશે બરાબર તમારે પેલો કોઠો પિસ્તાલીસ પેજ પર છે એ પણ તમારે સાથે રાખવાનો એટલે તમને ખ્યાલ આવે કે આપણે ગજ જોયું તે જ પ્રમાણે એક વચનમાં અહીં શું આવે છે રામહ બરાબર હવે આપણે જ્યારે દ્વિવચન કે એક રામ હવે બે રામ હોય તો કેવી રીતે લખાય રામો અને ઘણા રામ હોય તો શું લખાય રામાહા તે જ પ્રમાણે દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ તો એમાં હાથીને આપણે જોઈ ગયા ને ગજમ એટલે કે હાથીને તો અહીં શું આવશે રામમ અને રામો એટલે કે બે રામો અને બહુવચનમાં ઘણા બધા રામો એટલે કે રામ બે રામને અને ઘણા રામને એટલે અહીં દ્વિતીયમાં તમારે કોઈ પ્રત્યે યાદ રાખવાનું હાથીમાં આપણે યાદ રાખવું તે હાથીને તો રામને બરાબર તે જ પ્રમાણે તૃતીય એટલે કે કરણ ક્રિયાનું સાધન તો એમાં આવશે આપણે જોઈ ગયું ને કે ગજે ન તો અહીં આપણે આવશે રામે હણ હવે અહીં દ્વિતીયમાં આવશે કે દ્વિયોચનમાં આવશે કે રામ વડે અને અહીં આવશે ઘણા રામ વડે તે જ પ્રમાણે ચતુર્થીમ એટલે કે સંપ્રદાન એમાં આવશે રામાય એટલે કે રામ માટે બે રામ માટે અને ઘણા રામ માટે તે જ પ્રમાણે આવશે રામ માત એટલે કે પંચમી છૂટું પડવાની ક્રિયા કે રામમાંથી બે રામમાંથી અને ઘણા રામમાંથી તે જ પ્રમાણે ષષ્ઠી એટલે કે નોનીનું ના તો અહીં શ એટલે કે રામનું બે રામનું અને ઘણા રામોનું તે જ પ્રમાણે આવશે રામે એટલે કે સંબોધન છે કે હે રામ હે રામો એટલે કે બે રામો અને હે રામા એટલે કે હે ઘણા રામો તો આ પ્રમાણે આપણે આગળની જે વિભક્તિ જોઈએ તે પ્રમાણેના અહીં આપણે જોયા જે રૂપો છે તે તો અહીં તમારે આ જે કોઠો છે એ તમારે મોઢે કરવાનું એના આધારે તમને બીજા જે નામના અકારાંત છે એ એના મેળે કે અહીં આપ્યા છે કે રામના અકારાંત પુલિંગના નામ છે આ જ રૂપોની જેમ બાલહન નૃપઃ અને મકરના રૂપો પણ બના બનશે બરાબર તો આ પ્રમાણે આ જે રૂપો છે એટલે એક રૂપ આવડી જાય તમને એટલે બીજા બધા રૂપો તમને આવડી જાય બરાબર તો આ જે રૂપ છે એક કાપ્યું છે એ તમારે લખવાનું અને એના આધારે આ જે બાલ નૃપહો અને મકર એના ત્રણ રૂપો તમારે હોમવર્કમાં બનાવવાના રહેશે બરાબર તે જ પ્રમાણે અકારાંતના આવે છે એ જ પ્રમાણે આકારાંતના પણ શાલા બાલા માલા આ પ્રમાણેના આકારાંતના પણ આવી શકે છે તો આ પ્રમાણે મિત્રો આજે આપણે જોઈ ગયા વિભક્તિ પરિચય અને એમાં જે વિભક્તિ માટે અકારાંત જે રામનું રૂપ છે એ આપણે જોઈ ગયા હવે તમારે હોમવર્કમાં આજે રામના રૂપો પ્રમાણે અહીં આપ્યા છે ને બાલહ અને રૂપ અને મકરના રૂપો બનાવવાના અને આપણે જે પિસ્તાલીસ પેજ પર વિભક્તિ પરિચય એ તમે જોયું એ એ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે કોઠો છે એ તમારે લખવાનો આભાર